नमस्कार, हूँ ललिता सोसा, जो रहा छो एलके स्टार न्यूज ना समाचारों समाचारों विस्तार थी जुए। 15 दिवस पहला ज लाजपोर जेल माथी जामीन पर छूटेला आरोपी ने गुरुवारे बपोरे लिंबायत में चप्पू मारी ने 3 जणाए हत्या करी छे। सूत्रोना जणावे अनुसार हाल में बारडोली तालुकाना गंगाधरा रेलवे स्टेशन पास रासी सोसायटी में रहते मुकेश उर्फे योगेश उर्फे वाउचर पांडुरंग हाल कोई काम धंधो करते न हतो। 6 महीना पहला ते उधना में हत्या की कोशिश गुना में झड़पायो हतो, त्यारथी ते लाजपोर जेल में हतो। 15 दिवस पहला ज ते जेल माथी जामीन पर मुक्त थयो हतो। जेल माथी छूटता ते सुधरी जाय ते माटे तेनी माताए मुकेशे तेना वतन महाराष्ट्र मोकली दीधो हतो। त्यारबाद आखो परिवार महाराष्ट्र में लग्न प्रसंग में गयो हतो। 2 दिवस पहला मुकेशेना वतन थी ज शिरडी साईबाबाना मंदिरे दर्शन करवा गयो हतो। शिरडी गयो तेना पहला मुकेशे तेनी माताने कह्युं हतुं के लिंबायतना आसिक नगर पासे रहता विकी पासे रूपिया लेवाना छे, ते रूपिया आपतो नथी। मुकेश कोई पण जाण कर्या वगर सिरडी थी सूरत आवी गयो हतो। बपोरे आसिक नगर में आरोपी विकी तेनो भाई सचिन अने सचिनना मित्र भरते चप्पू थी मुकेश पर घा करी 5 इजा पहोंचाड़ी हत्या करी हती। पुलिसे विकी सचिन अने भरत विरुद्ध हत्यानो गुनो दाखल कर्यो छे। लिंबायत पोलीस स्टेशन विस्तार की आस्तिक नगर सोसायटी में हत्यानो बनाव बन्यो छे, जेमा योगेश पाटिल नामनो विषम जे डिंडोली विस्तार में रहे छे ए अहींया एने अगाउना कोई झगड़ानी अदावतने कारणे विकी नामना व्यक्ति ने मारवा आवेल अने विकी पर चप्पूथी हुमलो करेल एना घर पासे। त्यारे विकी अने एनो भाई सचिन अने एनो मित्र भरत 3 जणाए भेगा मळी योगेश पर हुमलो करेल अने योगेश ने छरी चप्पूना घा मारी अत्या स्थळ ઉપર એનું મોત થયેલ છે અને બનાવમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો જ્યારે સામે પક્ષે પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। હાલમાં બંને પક્ષે ફરિયાદ લેવાયા બાદ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, ઝઘડાનું કારણ શું? ઝઘડાના કારણમાં યોગેશ અને વિકીને અગાઉ બંને જેલમાં હતા, બંને અલગ અલગ ગુનાઓમાં લાજપોર જેલમાં હતા ત્યારે એમના વચ્ચે ઝઘડો થયેલ અને એ ઝઘડાની અદાવતમાં અત્યારે બંને વચ્ચે ફરી વખત આ ઝઘડો થયેલ હોવાનું ખુલેલ છે। આગળ ફરિયાદ લેવાયા બાદ અને તપાસમાં જે પણ કારણ છે બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। સુરતમાં અધૂરા માસે 900 ગ્રામ વજન સાથે જન્મેલા બાળકને 35 દિવસની સારવાર બાદ નવું જીવન આપવામાં સિવિલના બાળ નિષ્ણાંત તબીબો સફળ થયા હતા। કાંગારુ થેરાપી ખૂબ જ કારાગાર હોવાનું સાબિત થઈ રહ્યું હોવાનું ડોક્ટર અપૂર્વ શાહે જણાવ્યું હતું। હાલ પ્રસૂતા દીપાલીના તંદુરસ્ત બાળકને રજા અપાતા NICUમાં સેલિબ્રેશનનો માહોલ સર્જાયો હતો। ખૂબ જ કોમ્પ્લિકેટેડ બાળકને નવજીવન મળતા કેક આપી બાળક અને તેના પરિવારને સિવિલ હોસ્પિટલમાંથી વિદાય અપાઈ હતી। યોગેશ વાજત કે જે નવજાત બાળકના પિતા છે તેમણે જણાવ્યું હતું કે લગ્નના પહેલા જ વર્ષે પત્ની દીપાલી સગર્ભા બની હતી, તેની દેખરેખ માટે માત્ર હું જ નહીં પણ તેના માતા પિતા અને આખો પરિવાર રાત દિવસ એક કરી દીધું હતું। જો કે 8 માસના ગર્ભ સાથે દીપાલી ચેકઅપ કરાવવા ગઈ તો ડોક્ટરોએ કહ્યું ગર્ભાશયમાં પાણી ઓછું છે, સોનોગ્રાફી કરાવો તો ખબર પડે બાળકના ધબકારા અને પલ્સ, એટલે તાત્કાલિક સોનોગ્રાફી કરાવી તો ડોક્ટરોએ કહી દીધું ઓપરેશન એટલે કે સીઝર કરી બાળકને લેવું પડશે, નહીંતર માતા બાળક બંનેને જોખમ ઊભું થઈ શકે છે। અમે સીઝરની પરવાનગી આપી હોવાનું કહેતા યોગેશે વધુમાં જણાવ્યું કે અમારે ત્યાં અધૂરા માસે 900 ગ્રામના પુત્રએ જન્મ લીધો। દીપાલીની તબિયત પણ સારી હતી, જોકે બાળકને કાચની પેટી અને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી। ખાનગી હોસ્પિટલમાં ખર્ચ વધારે હતો, અમે આર્થિક રીતે નબળા હતા જેથી ડોક્ટરોએ સલાહ આપી સિવિલ લઈ જાઓ અને અમે સિવિલ લઈ આવ્યા હતા। હું રત્ન કલાકાર છું એમ કહેતા યોગેશે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટરોએ મને પહેલા જ કહેલું કે અહીંયા પૈસા નથી ચલાતા, પછી મારા બાળકને દાખલ કરી દીધું। 35-36 દિવસ સુધી સતત મોનિટરિંગ જ નહીં પણ તમામ સાલ સંભાળ રાખી, પરિચારિકાઓ એક મા બનીને મારા દીકરાની કાળજી લીધી, દવાથી લઈ ફીડિંગ સુધીના તમામ સમય નોટિસ કરતા, સલાહ સૂચન આપી, બાળકની કાળજી રાખવાની પદ્ધતિ સમજાવતા, બસ આજે મારું બાળક 900 ગ્રામમાં 1435 ગ્રામનું વધારે થયું છે। એ માત્ર સિવિલના ડોક્ટરો અને પરિચારિકાઓની મદદ અને મહેનતથી જ અમે ખૂબ જ ખુશ છીએ। આજે અમને રજા અપાઈ રહી છે અને અમે પણ કેક કાપી સેલિબ્રેશન કર્યું છે।
કાંગારૂ સારવાર અંગે જણાવતા ડોક્ટર શાહે કહ્યું કે આ એક ખૂબ જ કારાગાર અને સફળ થેરાપી પુરવાર થઈ છે. કલાકો સુધી બાળકને ખુલ્લી છાતી પર પકડીને બેસી રહેવાથી બાળકને માતા પિતાનું એક સરખું તાપમાન મળી રહે છે, જેથી બાળકને ઇલેક્ટ્રિક હીટ આપવાની જરૂર પડતી નથી. બીજું કે બાળકના ધબકારા સતત માતા પિતાને સંભળાતા રહે છે. આવું કરવાથી બાળકનું વજન પણ વધે છે, માતાના દૂધનો ફ્લો વધે છે, બાળકના મગજનો વિકાસ થાય છે. આવા અનેક ફાયદા એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર કાંગારૂ સારવારથી મળી રહે છે. આ સારવાર કોઈ પણ આપી શકે છે. આ કેસમાં મારા સિનિયર ડોક્ટર વિજયભાઈ શાહ, ડોક્ટર સુજીત ચૌધરી, ડોક્ટર પન્નાબેન બલસાર, તમામ પરિચારિકાઓ અને એનઆઈસીયુના કર્મચારીઓનો ખૂબ જ સહયોગ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના કતારગામમાં મહેતા પેટ્રોલ પંપની સામે એપાર્ટમેન્ટમાં પહેલા માળે ઓફિસ ધરાવતા જ્વેલરે કેલેરીમાં મૂકેલી સોનાના ડસ્ટની 10 થેલીમાંથી રૂપિયા 1,20,000ની મત્તાની 150 કિલો ડસ્ટ ભરેલી 6 થેલીની ચોરી કરીને 2 અજાણ્યા ગત શનિવારે રાત્રે ફરાર થઈ જતા કતારગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં કતારગામ હરિયો મિલની સામે ગોપીનાથ રો હાઉસ ઘર નંબર 70માં રહેતા 35 વર્ષીય નરેન્દ્રભાઈ પ્રતાપભાઈ દેવાણી કતારગામ મહેતા પેટ્રોલ પંપની સામે અવધ બિલ્ડિંગના પહેલા માળે નીતિ જ્વેલર્સના નામે જ્વેલરી બનાવવાનું કામ કરે છે. તેમની ઓફિસમાં કુલ 50 માણસો કામ કરે છે. ગત રવિવારે ઓફિસમાં રજા હતી, પરંતુ પરચુરણ કામ માટે નરેન્દ્રભાઈ સવારે 9 વાગે ઓફિસમાં મેનેજર રાજુભાઈ અટાલે અને પટ્ટાવાળા કિશોરભાઈ સાથે હાજર હતા. ત્યારે કિશોરભાઈ ઓફિસના પાછળના ભાગે કારીગરોના કપડાં લેવા ગયા હતા. ઓફિસમાં દાકીના બનાવતી વખતે નીકળતા કચરા સોનાની ડસ્ટ અને પ્લાસ્ટિકની 10 થેલીઓમાં ભરી ગેલેરીમાં મૂકી હતી, જેમાંથી 6 થેલી નજરે નહીં ચડતા કિશોરભાઈ નરેન્દ્રભાઈને જાણ કરી હતી. નરેન્દ્રભાઈ ગેલેરીના સીસીટીવી ફૂટેજ ચકાસતા 6 થેલી 2 અજાણ્યા લઈ જતા નજરે ચડ્યા હતા. રૂપિયા 1,20,000ની અંદાજિત કિંમતની અંદાજિત 150 કિલો સોનાની ડસ્ટની ચોરી અંગે છેવટે ગતરોજ તેમણે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં રૂપિયા 1.90 કરોડની છેતરપિંડીના ગુનાની ફરિયાદ નહીં નોંધીને અરજી દફતરે નોંધવાના ગંભીર પ્રકરણમાં કોર્ટે સરથાણા પીઆઈ જી એ પટેલ સામે ગુન્હો નોંધવા હુકમ કર્યો છે. સત્તાવાર રીતે સીઆરપીસીની કલમ 154(1) મુજબ ફરિયાદ દાખલ કરી ડીજીપીને તપાસ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. એડિશનલ સિનિયર સિવિલ જજ કે એમ ગોહિલે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ દાખલ નહીં કરવા બદલ સીઆરપીસીની કલમ 166(ક) હેઠળ રાજ્ય સેવક દ્વારા કાયદાના આદેશની અવગણના બદલ આ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો છે. કેસમાં ફરિયાદી જયદીપ છગન નાથાણીએ ગત તારીખ 28/9/2020ના રોજ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ 406 અને 420 કલમ મુજબ સરથાણામાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પીઆઈ જી એ પટેલ દ્વારા ફરિયાદ નોંધી તપાસ કરવાને બદલે ગત તારીખ 16/12/2020ના રોજ ફરિયાદ દફતરે કરી દીધી હતી, જેને પગલે ફરિયાદીએ કોર્ટનું શરણું લેતા સિવિલ કોર્ટે પીઆઈ જી એ પટેલ સામે ફરિયાદ દાખલ કરી ડીસીપીને તપાસ કરવા અને રિપોર્ટ 60 દિવસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો હુકમ કર્યો છે. ફરિયાદી જયદીપ છગને નાથાણી સરથાણા વિસ્તારમાં ઓનલાઈનના ગેમિંગ એપ્લિકેશન બનાવી તેના આધારે સટ્ટો રમાડવાના કેસમાં આરોપી રશિક સતાસિયાના સંપર્કમાં આવ્યા હતા. જયદીપે 7 એપ્લિકેશનમાં રૂપિયા 1.90 કરોડમાં રોકાણ કર્યું હતું, જેને પગલે રશિકે ફરિયાદીને એપ્લિકેશનના આઈડી અને પાસવર્ડ પણ આપ્યા હતા, પરંતુ આ સમયમાં લોકડાઉન આવી જતા ઓનલાઈન ગેમિંગની સાઇટો બંધ થઈ ગઈ હતી, જેને પગલે જયદીપ આરોપી રસિક પાસે પૈસા પાછા માંગતા રસિકે ગાળાગાળી કરી કાઢી મૂકતા ફરિયાદી તરફે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરાઈ હતી, પરંતુ મોટી રકમની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરીને તપાસ કરવાને બદલે પીઆઈ દ્વારા તેને દફતરે કરી દેવાતા આજે કોર્ટે પીઆઈ જી એ પટેલ સામે જ ગુનો દાખલ કરી તપાસ કરવાનો આદેશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં કોરોના સંક્રમણ વધવાની સાથે જ મ્યુનિસિપલ તંત્રએ શહેરમાં સીટી અને બીઆરટીએસ બસ સેવા બંધ કરી દીધી છે. અચાનક જ બસ સેવા બંધ થતા રોજના 2 લાખથી વધુ મુસાફરો અટવાઈ પડ્યા હતા. બસ સેવા બંધ થતા સુરતના રેલવે અને બસ સ્ટેન્ડ પર રિક્ષાનો જમેલો થઈ ગયો હતો. બસ સેવા બંધ થતા રિક્ષામાં ભીડનું સંક્રમણ વધ્યું હતું અને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ વિના જ મુસાફરી કરવી પડી હતી. રિક્ષાઓમાં લોકોએ સંક્રમણની બીક છતાં વધુ ભાડું આપીને મુસાફરી કરવી પડી હતી.
સુરતમાં કોરોના સંક્રમણ વધતા મ્યુનિસિપલ તંત્રએ અચાનક તગલગી નિર્ણય કરીને શહેરમાં દોડતી 600થી વધુ બીઆરટીએસ અને સિટી બસ સેવા અચાનક બંધ કરી દીધી. મ્યુનિસિપલ તંત્રના નિર્ણયના કારણે 2 લાખ જેટલા મુસાફરો અટવાઈ પડ્યા હતા. રાતોરાત બસ બંધ કરવાના નિર્ણયના કારણે સવારે નોકરી ધંધા પર જનારા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. બસ સેવા બંધ થતાં લોકોએ ના છૂટકે નોકરી ધંધા પર જવા માટે રિક્ષાનો સહારો લેવો પડ્યો હતો. બસ બંધ હોવાથી લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને રિક્ષાવાળાઓએ પણ વધુ ભાડું વસૂલવા સાથે રિક્ષામાં 5થી વધુ મુસાફરો ભરી દીધા હતા, જેના કારણે લોકોએ કોરોના સંક્રમણની ભીતિ સાથે મુસાફરી કરવાની ફરજ પડી હતી. સુરત મ્યુનિસિપલ તંત્ર દ્વારા 575 સિટી બસ અને 166 બીઆરટીએસ બસ છે, પરંતુ તેમાંથી 600 જેટલી બસો રસ્તા પર દોડી રહી છે. સુરતમાં સિટી અને બીઆરટીએસ બસ મળીને 2 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે, પરંતુ અચાનક બસ સેવા બંધ કરી દેવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત સુરતના રેલવે અને બસ સ્ટેન્ડ પર બહારથી આવતા મુસાફરોને પણ બસ સેવાનો લાભ મળ્યો ન હતો, જેના કારણે રિક્ષા અને બસ સ્ટેન્ડ બહાર રિક્ષાનો જમેલો જોવા મળ્યો હતો. મુસાફરો બસ ન હોવાથી રઝળી પડ્યા હતા અને પોલીસ તથા પાલિકાના કર્મચારીઓની નજર સામે જ રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે સંક્રમણ હજી વધી શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. પાલિકા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત કોર્ટમાં ફિઝિકલી કામગીરી શરૂ થતાં જ અસીલ અને પક્ષકારોનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે કોરોના સંક્રમણ વધવાની ભીતિ રહેલી છે. જ્યાં કોર્ટ પરિસરમાં આવતા તમામ પક્ષકારો અને અસીલોના નામ, મોબાઈલ નંબર સહિતના વિગતોની નોંધણી કરવામાં આવી રહી છે. કોર્ટ પરિસરમાં પ્રવેશ કરતા તમામ વકીલો, અસીલો અને પક્ષકારોના થર્મલ ક્રંથી સ્કિનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ તરફથી તકેદારી અને સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કોર્ટમાં ખાસ નામ નંબર સાથેની નોંધણી બ્રિજેશ પટેલ છે. હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. હાલમાં છેલ્લા 3 દિવસથી કોર્ટમાં ઘણા બધી પબ્લિકોની અવરજવર વધી રહી છે અને સુરત શહેરમાં પણ કોરોનાના કારણે ઘણી મોટી સંખ્યા, લગભગ રેકોર્ડ બ્રેક સંખ્યાઓમાં પોઝિટિવ આવી રહ્યા છે. તે જોતાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે
अमारी साथे मीटिंग करेली अने मीटिंग ना अंते डिस्ट्रिक्ट जज साहेब अने चर्चा करी अने एवुं नक्की करवामां आव्युं छे के कोर्ट में बने एटली ओछी भीड़भाड़ थाय ते माटे शुं पगला भरी शकाय ते माटे संयुक्त रीते डिस्ट्रिक्ट जज साहेबे अने बार एसोसिएशन नक्की कर्युं के भाई कैदी जाप्ता जे हालमां आवे छे आवी रह्या छे एनी साथे एमना रिलेटिव्स पण आवे छे तो एना कारणे पण संक्रमण घणुं वधी रह्युं छे तो अनिवार्य संजोगों न होय त्यां सुधी कैदी जाप्ताने लावामां न आवे जेथी करीने भीड़भाड़ आपणे ओछी करी शकीए छे तेमज हालमां कोर्टनी अंदर जे कोई पण वकीलो पक्षकारो के जे कोई पण आवे छे तेઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે અને એમનું થર્મલ સ્ક્રીનિંગ થશે હેન્ડ સેનિટાઇઝ થશે એમને જે કંઈ પણ વ્યક્તિઓ આવે છે તેમને બુકમાં એમનું નામ એડ્રેસ ફોન નંબર લખવાનો ફરજિયાતપણે રહેશે કે જેથી કરીને કોઈ વ્યક્તિને કંઈક સંક્રમણ હોય તો એની જાણકારી મળી શકે અને એની જાણકારી અમે પણ મ્યુનિસિપાલિટીમાં આપી શકીએ। मनपा द्वारा गत मोड़ी रात्रि शहर हेल्थ क्लबों जीम अचानक बंद कर देवानो निर्णय कर्यो हतो। परिणाम आज शहर विविध हेल्थ क्लबों संचालकों फिजिकल ट्रेनरों द्वारा मेयर और मनपा कमिश्नर ने रजूआत कर शारीरिक स्वास्थ्य और हित में जीम हेल्थ क्लबों कार्यरत करने की मांग की। हेल्थ क्लब संचालकों द्वारा पोतानी रजूआतों में जणाव्यु हतु कि सोशियल डिस्टन्स सहित की तमाम तकेदारी हेल्थ क्लब में राखवामां आवे छे अने सरकार द्वारा पण कोरोना जेवी महामारी में शारीरिक स्वस्थता अनिवार्य जाहिर करवामां आवी छे। हाल होटेलों रेस्टोरंटों धार्मिक संस्थाओं तथा सामाजिक कार्यक्रमों पर कोई प्रतिबंध नथी अने एसओपीना संपूर्ण पालन साथ कार्यरत हेल्थ क्लबों जीम बंद करवामां आव्या छे जेथी तंत्रए आ दिशामां पुनः विचारणा करवानी जरूर छे। मेयर हेमाली बुघावालाए पण आगामी टूंक दिवसोमां मनपा कमिश्नर साथे परामर्श करी आंगे कोई निर्णय पर आवानी बाहेधरी हेल्थ क्लब संचालकोने आपी हती। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। सूरत शहर में कोरोना वायरस संक्रमण प्रमाण तीव्र गति वधी रह्यु होय जेमां रांदेर झोन में केसों प्रमाण वधता तेने नियंत्रण करवा माटे गत रोज तारीख 18/3/2021 ने गुरुवार रोज सवारे 11:30 कलाके रांदेर झोन ऑफिस खाते मेयर अध्यक्ष स्थाने कमिश्नर श्री तथा मुस्लिम समाज धर्मगुरुओ तेमज आगेवानो साथे कोरोना संक्रमण तेमज वेक्सिनेशन अंगे मीटिंग योजवामां आवेल हती। माननीय कमिश्नर श्री द्वारा जणાવવામાં આવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા કોવિડ-19 ને ફેલાતો અટકાવી નિયંત્રણમાં રાખવા માટે નક્કી કરેલ વયમર્યાદાના તમામ લોકો કોવિડ-19 અંગેની વેક્સિન લે અને વેક્સિનેશન બાબતે ફેલાતી જુદી અફવાઓનો પ્રચાર પ્રસાર રોકવા તેમજ મુસ્લિમ સમાજના લોકોને વેક્સિનના લાભ અંગે મુસ્લિમ સમાજ તથા અન્ય સમાજમાં પ્રચાર પ્રસાર કરવા સમાજના આગેવાનો તથા ધર્મગુરુઓ દ્વારા સમજ આપવા અનુરોધ કરવામાં આવેલ। હાલમાં 1,16,000 થી વધુ લોકોએ વેક્સિન લીધી છે તેની કોઈ આડઅસર જોવા મળી નથી જેથી મુસ્લિમ સમાજના આગેવાનો તથા ધર્મગુરુઓને અનુરોધ કરવામાં આવે છે કે આગામી રમઝાન માસ શરૂ થાય તે પહેલાં સમાજના લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લે તેવો પ્રયત્ન કરવો જેથી બીજો ડોઝ રમઝાનના દિવસો પૂર્ણ થયા બાદ તરત લઈ શકાય। મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વેક્સિન મુકાવવાથી કોઈનું મૃત્યુ થતું નથી પરંતુ અન્ય કારણોસર મૃત્યુ થતું હોય છે તે બાબત સમાજના લોકોને સમજાવવા મુસ્લિમ સમાજના લોકો માટે અલગથી વેક્સિનેશન સેન્ટર બનાવવું જેથી સાંજના સમયે પણ લોકો બહોળા પ્રમાણમાં વેક્સિન લઈ શકે જે બાબતે કોઈ પણ મદદ માટે સુરત મહાનગરપાલિકા આપની સાથે છે। સમાજના યુવાનો માસ્ક ન પહેરતા હોય તો તેઓના વડીલોએ તેઓને માસ્ક પહેરવા સમજાવે મુસ્લિમ સમાજના આગેવાનો તથા ધર્મગુરુઓ દ્વારા મુસ્લિમ સમાજમાં વધુ વેક્સિનેશન થાય તે માટે જરૂરી સેન્ટરો ચાલુ કરવા તેમજ લોકોને વેક્સિન લેવા તમામ માધ્યમથી સમજાવવા બાબતેની ખાતરી આપવામાં આવી છે। તમામ બરાદરાને ઇસ્લામ ભાઈ બહેનો હમ સબ જાણતે હૈં કે એક સાલ સે कोरोना वायरस का शिकार पूरी दुनिया हो चुकी है और उससे हर तबका और हर शोबा मुतासिर हुआ है और लाखों लोगों की जानें भी गई है, करोड़ों लोग इस बीमारी का शिकार हुए हैं। जो मैंने आयत कुरान की पढ़ी है उसमें अल्लाह ताला का इरशाद है कि लोगों अपने आप को हलाकत में मत डालो, यानी हलाकत से अपने आप को बचाने की जिम्मेदारी
ये खुद इंसान की अपनी, जिस शख्स को ये वायरस लग जाता है उसकी हलाकत का बड़ा अंदेशा होता है। इसलिए इस आयत की रूह से ज़रूरी है कि अपने आप को इस बीमारी से बचने के लिए और उसके असरात को ख़त्म करने के लिए वो वैक्सीन ले और इलाज का अहतमाम करे। दूसरी हदीस में हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है कि इस्लाम में न खुद नुकसान उठाना जायज़ है, न किसी को नुकसान और तकलीफ़ पहुंचाना जायज़ है। हम सब जानते हैं कि इससे खुद मरीज़ को भी तकलीफ़ होती है और दूसरे लोगों को भी ये वायरस लग जाता है। इसलिए इस हदीस का तकाजा भी ये है कि हम खुद भी और दूसरों को भी बचाने के लिए वैक्सीन का इस्तेमाल करें। तीसरी हदीस हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है कि अल्लाह ताला ने हर बीमारी के लिए दवा पैदा फरमाई। अल्लाह के बहुत से बंदों ने साल भर मेहनत की और इस बीमारी का इलाज अब तजवीज़ हुआ है। इसलिए इन अहादीस और कुरान पाक की आयत की रूह से हम सब की ये ज़िम्मेदारी है, ईमानी भी और अखलाकी भी, कि हम इस वैक्सीन के लेने का अहतमाम करें, मास्क का अहतमाम करें, सामाजिक दूरी का भी ख्याल रखें और ख़ास तौर पर जब हमारी तरफ से, हमारी हुकूमत की तरफ से अल्हम्दुलिल्लाह ये मुफ्त इलाज किया जा रहा है तो हमें उससे ज़रूर फ़ायदा उठाना चाहिए। हमारे यहाँ रांदेर में अंजुमन इस्लाम जो मालमवाड़ में है और बोटावाला स्कूल, वहाँ पर भी और जैनब हॉस्पिटल में भी मुफ्त इलाज किया जा रहा है। इसलिए आप सब हजरात से रिक्वेस्ट और दरख्वास्त है कि ये इसके टीके लगवाए और दूसरा टीका अगर रमज़ान के बाद भी हम लगाना चाहे तो उसमें कोई हर्ज नहीं है। ये बहुत ज़रूरी है, इसी में हमारी जो है हिफाजत भी है और हमारे भाई बहनों और पूरी कौम की हिफाजत भी है। बहुत सारी अफवाहें लोग चलाते रहते हैं कि इसमें नुकसान है, टीका लगवाते ही आदमी मर जाता है, ये बात गलत है। बड़े बड़े माहिरीन डॉक्टरों से पूछा गया, उन सब ने कहा कि इसमें कोई नुकसान नहीं है। मैं खुद अपने घर की बात बतला रहा हूँ, मेरे छोटे भाई औरंगाबाद के अंदर डॉक्टर जमील साहब है जो MD डॉक्टर है, उनसे भी मैंने कल ही रात में पूछा तो उन्होंने बताया कि इसमें कोई नुकसान नहीं है। मेरे दूसरे भाई है डॉक्टर अलीम साहब जो औरंगाबाद की मशहूर हॉस्पिटल MGM में प्रोफेसर लेक्चरार है और वैक्सीन बनाने में वो खुद भी शामिल रहे हैं, यहाँ तक कि अमेरिका तक उनका नाम गया है। उन्होंने भी बताया कि इसमें फ़ायदा ही फ़ायदा है, कोई नुकसान नहीं है। इसलिए हम सब इसका एहतमाम करें और मसाजिद के जो अइमा और ज़िम्मेदार हजरात हैं, उलमा जो वाइजीन हैं, मैं उनसे भी दरख्वास्त करूँगा कि कल जुमों के बयान में और उसके बाद वाले जुमों में भी, शबे बारात में भी लोगों को इसकी तरगीब दे कि भी वैक्सीन लेवे और कोई डरे नहीं, इसमें कोई नुकसान नहीं है। इंशाल्लाह हम सब का इसमें फ़ायदा है। अल्लाह ताला हम सब को अमल की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज, सूरत। तो आ अत्यार सुधीना समाचारों, वधु समाचारों माटे जोता रहेशो LK स्टार न्यूज चैनल ना समाचारों। नमस्कार।